भरूच शहर में पड़ेला वरसाद कारण रस्ताओं में पड़ेला खाड़ा ने गंदगी विरोध में शहर कोंग्रेस से नगरपालिका गजवी थी। भरूच नगरपालिका द्वारा करवामां आवेली प्री मॉन्सून कामगीरी निष्फळ जता भरूच शहेरना विविध विस्तारोमां जेवा के हाजीखाना बजार, डुमवाड, सेवाश्रम रोड, ऊर्जा धोड़ीकुई, चकला कसर, मक्तमपुर बायपास जेवा अनेक विस्तारोमां गंदगी, रोड, रस्ता पाणी भरावा जेवी समस्याओने लई भरूच नगरपालिका खाते शहर कोंग्रेसे नगरपालिका चीफ ऑफिसर अने प्रमुखनी बहार बेसी नगरपालिका गजवी मांग करी हती के युद्धना धोरणे कामगीरी हाथ धरी रोड, रस्ता, गंदगी सहित रोड बनावनार कॉन्ट्रेक्टर द्वारा आवा तकलादी रस्ताओ बनावामां आव्या छे। जेना विरोध में कड़क कार्यवाही करवामां आवी अने वरसाद पछीना गंदगी साम्राज्य ने साफ सफाई करी डीडीटी पाउडर नो छटकाव वेली तके करवामां आववानी मांग साथे शहर कोंग्रेस प्रमुख विकी शोकी, नगरपालिका विपक्ष नेता शमशाद अली सैयद, हेमेंद्र कोठीवाला सहित सभ्यों द्वारा रजूआत करवामां आवी हती। आ बाबते नगरपालिका प्रमुख अमित चावड़ाए शहर कोंग्रेस अने विपक्ष की रजूआत ने लई जणाव्यु हतुं के भरूच शहर में नगरपालिका द्वारा कक्षा थी करवामां आवी छे, परंतु एक साथ 9-10 इंच वरसाद पड़ता पानी नो भराव थयो हतो अने ए पण वरसाद बंद थता तत्कालिक निकाल थई गयो हतो। वरसादना कारणे जे रोड पर खाड़ा पड़िया छे तेनुं पेचिंग वर्क पण आवनार समयमां युद्धना धोरणे करीने भरूच शहेरने सारा रोड रस्ता मळी रहे तेवा प्रयास नगरपालिका द्वारा करवामां आवी रह्या छे। नमस्कार, आज रोज भरूच नगरपालिका पर विपक्ष द्वारा अलग अलग विस्तारनी रजूआत करवामां आवेली छे, जेमां मुख्यत्वे वोर्ड नंबर 1, 2 अने 10ना रोड रस्ता अने पाणी भरावानी समस्याने लईने अमुक प्रश्नो करવામાં આવ્યા હતા અને જે પેચવર્ક વોર્ડ નંબર 1, 2માં જે પણ બાકી રહી ગયું હશે એ વિપક્ષે ધ્યાન દોર્યું હતું, નગરપાલિકા એ બાજુ ધ્યાન રાખે જ છે અને જે કંઈ કામ બાકી છે પેચિંગ વર્કનું એ વહેલી તકે પૂરું થઈ જશે। વાત રહી પ્રી મોન્સૂનની કામગીરીની તો ભરૂચ નગરપાલિકાની યથાવત પ્રક્રિયા હોય છે, રૂટીન પ્રક્રિયા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે સારી જ થતી હોય છે। ભરૂચ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં કોઈ કચાસ મુક્તિ નથી, પરંતુ સ્વાભાવિક વાત છે કે જ્યારે 8-10 ઇંચ વરસાદ પડતો હોય તો અમુક વિસ્તારમાં પાણી ભરાવવું એ સ્વાભાવિક અને સરળ વાત છે અને એ પણ અડધો કલાક કલાકમાં એ પાણી ઓસરી જાય છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હોય કે નગરપાલિકામાં રોડ રસ્તાની કામગીરી હોય, કોઈ કામગીરીમાં કોઈ જાતનું છુપાવવામાં આવતું નથી, બધી કામગીરી પારદર્શક જ હોય છે અને ભૂતકાળની અંદર જે બી કોન્ટ્રાક્ટરોએ કામ નથી કર્યા એ લોકોને 3-3 નોટિસ આપી દીધેલી છે। આવનાર સમયમાં એ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવશે, ટર્મિનેટ કરવામાં આવશે અને એનો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા કરતી આવતી કોઈ બી કામગીરી એ રોડ, રસ્તા કે પ્રી મોન્સૂનની હોય કે પેચવર્કની હોય, ભરૂચ નગરપાલિકા હર હંમેશ એની અંદર પારદર્શકતા રાખશે। અસ્તુ। નગરપાલિકાનો કહી શકાય કે અધ્ધર તાલ વહીવટ, ભરૂચ નગરપાલિકાનો પોલમ પોલ વહીવટ, ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પ્રી મની મોન્સૂન કામગીરી હોય એવું સાબિત થઈ રહ્યું છે। કેમ કે પ્રી મોન્સૂન કામગીરી જે નગરપાલિકાએ કરવી જોઈએ તે ફક્ત ને ફક્ત નગરપાલિકા એક દેખાવ પૂરતી કરે છે। અમે માર્ચ એપ્રિલ મહિનાની અંદર નગરપાલિકાને 2-3 વાર રિમાઇન્ડર કરાયું કે વરસાદ આવવાના 2-3 મહિના બાકી છે, તમે પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત કરો, પણ નગરપાલિકા પોતાની નિંદ્રામાંથી જાગીને 2 મહિનાના અંતમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી। એ પ્રી મોન્સૂનની કામગીરી એટલી પોલમ પોલ હતી કે તમે જોઈ શકો છો કે એક સામાન્ય વરસાદ 4-5 દિવસનો શરૂઆતનો વરસાદ પડ્યો તેમાં ભરૂચ શહેરના હાથસમા વિસ્તાર એવા સેવાશ્રમ, કસક, ફુરજા, દાંડિયા બજાર, સિવિલ રોડ હોય કે પછી ફાટા તલાવ રોડ હોય, ડભોયાવાર વિસ્તાર હોય, ઊંડાઈ વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન તમે જોયા છે કે લોકોએ સોશિયલ મીડિયા પર મૂકીને અને મીડિયાના અંદર પ્રસિદ્ધ કર્યા। નગરપાલિકાએ જે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે નગરપાલિકાના શહેરમાં આવતા તમામ રસ્તાને પેચવર્ક કરવા જોઈએ, કાર્પેટ કરવા જોઈએ, એ કાર્પેટ રસ્તા કરવામાં બી નગરપાલિકા સદંતર નિષ્ફળ ગયું છે। નગરપાલિકાના આજે જે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી આજે 27 વર્ષથી બેઠું હોય ત્યારે આજે પણ શહેરના અંદર સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે રોડ, રસ્તા, ગટર એક સામાન્ય પ્રશ્ન છે, એ પ્રશ્ન પણ આજે 27 વર્ષ પછી પણ આજે લોકો સમક્ષ છે। એટલે નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ ગયું છે। આજરોજ ભરૂચ શહેરની તમામ પ્રજાને જે કંઈ બી વિસ્તારની સમસ્યા હતી તમામ પ્રજાને સાથે લઈને નગરપાલિકા ખાતે હલ્લા બોલ કરવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસ સમિતિ તરફથી। આવનારા દિવસોના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શહેર કોંગ્રેસ કહી શકાય કે આંદોલનરૂપી આશ્ચર્યજનક કાર્યક્રમો બી ભરૂચ શહેરના અંદર તમામ વિસ્તારના અંદર કરશે અને આવનારા દિવસોના અંદર શહેર કોંગ્રેસની ટીમ તમામ વિસ્તારની મુલાકાત પણ લેવામાં આવશે। આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું
અલગ અલગ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે એને આજે અમે ખુલ્લો પાડ્યો છે. તમે ભરૂચના કોઈ પણ વિસ્તારમાં જાઓ, કોઈ સોસાયટીમાં જાઓ, દરેકે દરેક વોર્ડમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે. પાણી વરસાદનું જે માનો વરસાદ પડ્યો તો પાણીનો ભરાવ ઘણી બધી સોસાયટીઓને મહોલ્લાઓમાં થયો. એની સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય છે. લોકો એમની ફરિયાદ નગરપાલિકાના જે તે અધિકારીને કરે તો નગરપાલિકાના અધિકારીઓ એમની વાત તો સાંભળતા નથી. ઉપરથી કે તમે પ્રાઇવેટ એક કામ કરાવી લો, તમે સેવાશ્રમ રોડ લઈ લો, તો એની હાલત છેલ્લા 25-27 વર્ષથી જે ભાજપનું શાસન છે તે તેવી ને તેવી છે. તમે કસક વિસ્તાર લઈ લો, એની બી એ જ પરિસ્થિતિ છે. બાયપાસનો એરિયા લો તો એ જ પરિસ્થિતિ, ચકલા વિસ્તાર લો તો એ જ પરિસ્થિતિ. તો શું આ પ્રજાના પૈસા અને ટેક્સના પૈસા આ લોકોએ ઉગાડી લૂંટ ચલાવેલી છે? તો આજરોજ અમે આ કાર્યક્રમથી અમને જાગૃત કર્યા છે ને આવનાર દિવસમાં ભરૂચને જો સ્માર્ટ સિટી ખરેખર બનાવવા માંગતા હોય તો એ બધી કામગીરી વહેલી તકે કરે, રોડ રસ્તાઓનું પેચવર્ક કરે, જે ગંદકીનું સામ્રાજ્ય છે એને દૂર કરવા માટે બી એ લોકો એમના પ્રયાસ કરે. અને ભરૂચની અંદર ઘણા વખતથી માનો કે કોઈ ગટરની કોઈ સારી યોજના જ નથી. જે યોજનાઓ કામ કરી બટ એની અંદર પણ પાણીનો નિરાકરણ નથી. તો અમે જો આ વહેલી તકે કામગીરી ના થાય તો આવનાર દિવસમાં આનાથી પણ જ્વલંત આંદોલન કરીશું ને આની રજૂઆત જ્યાં ઉપર કરવાની હશે ત્યાં અમે કરીશું.